બાબા સાહેબ યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મુકેશ આહિર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈત્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું મિત્રો અત્યાર સુધી આપણે નેપોલિયન માં એની શરૂઆતની કારકિર્દી અને ફ્રાન્સનો એક સેનાપતિ અને એક ફ્રાન્સના શાસક બનવા સુધીની એની યાત્રા આપણે જોઈ હવે આ લેક્ચર લેક્ચરમાં આપણે તે કેવી રીતે ફ્રાન્સનો શાસક બનવા મથી રહ્યો છે અને શાસક બન્યા પછી તેના શું કાર્યો છે અને શું તૃતીય સંઘની સામે તેની કેવી રણનીતિ રહી તેની આપણે ચર્ચા કરીશું તો મિત્રો ફ્રાન્સ સામે તૃતીય સંઘની રચના અઢારસો ને બેમાં નેપોલિયને ઇંગ્લેન્ડ સાથે અભિયાનની સંધિ કરી પરંતુ બંને પક્ષો જાણતા હતા કે આ સંધિ માત્ર યુદ્ધ વિરામ જેવી અને બંને પક્ષે વધારે તૈયારી કરવા માટે સમય મેળવવા માટે જ હતી પરિણામે એક જ વર્ષમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયું ઇંગ્લેન્ડની ફરિયાદ એ હતી કે ફ્રાન્સ તરફથી સંધિ પ્રમાણે તેને યુરોપમાં વ્યાપારી સગવડો મળતી ન હતી પરિણામે માલ્ટા ટાપુ ખાલી કરવા બંધાયેલું ન હતું જ્યારે નેપોલિયને પણ ઇંગ્લેન્ડ ઉપર સંધિનો ભંગ કરવાનો આક્ષેપ મૂક્યો અને આખરી અઢારસો ને ત્રણના મે અઢારમી તારીખે બંને વચ્ચે ફરી યુદ્ધની જાહેરાત થઈ નેપોલિયનનો વિચાર ફ્રેન્ચ નૌકા કાફલાના રક્ષણ નીચે એક વિશાળ ભૂમિસેના ઇંગ્લેન્ડમાં ઉતારવાનો હતો તે માટે ઇંગ્લિશ ખાડીનો કબજો મેળવવાનું જરૂરી હતું પરંતુ અંગ્રેજી નૌકા કાફલો ખાડીની ચોકી કરતો ઘૂમતો હતો પરિણામે તેને ખાડીની બહાર ખેંચી લાવવા માટે નેપોલિયને ત્રણ જુદા જુદા બંદરેથી ફ્રેન્ચ નૌકા કાફલાને પહેલાં આટલાન્ટિક મહાસાગરમાં રવાના કર્યા આથી ઇંગ્લેન્ડનો નૌકા સેનાપતિ નેલ્સન ભૂલાવવામાં પડ્યો અને તેણે લાગ્યું કે ફ્રેન્ચ કાફલો વેસ્ટ ઇન્ડિઝ તરફ જતો હતો તેથી તેણે તેમનો પીછો પકડ્યો પરંતુ જેવો તે ઇંગ્લિશ ખાડીની બહાર ગયો કે તુરંત જ ત્રણેય ફ્રેન્ચ કાફલા પાછા ફરીને ઇંગ્લિશ ખાડી તરફ ધસવા લાગ્યા મોડે મોડે પણ નેલ્સન તેમની રમત સમજી ગયો અને તે પણ તુરંત જ પાછો ફર્યો તથા ટ્રફાલગર પાસે ફ્રેન્ચ નૌકા કાફલાને તેણે પકડી પાડ્યો બંને કાફલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધમાં નેલ્સને જાન ગુમાવ્યો પરંતુ તે ઇંગ્લેન્ડની બરાબર યોગ્ય સમયે રક્ષા કરતો ગયો આ લડાઈને અંતે ફ્રેન્ચ અને સ્પેનિશ નૌકા કાફલા છિન્ન ભિન્ન થયા સમુદ્રની મહારાણી અજય રહી અને નેપોલિયનને ઇંગ્લેન્ડને સમુદ્ર ઉપર હરાવવાની જે આશા હતી તે કાયમ માટે છોડી દીધી દરમિયાનમાં ઇંગ્લેન્ડે નેપોલિયન સામે તૃતીય સંઘ રચ્યો જેમાં ફરી વખત ઓસ્ટ્રિયા રશિયા નેપલ્સ અને સ્વીડન જોડાયા હતા તૃતીય સંઘના સભ્યોના પરાજયો તો આ સંઘના જે સભ્યોમાંથી સર્વપ્રથમ હરાવવાનો વારો ઓસ્ટ્રિયાનો આવ્યો અને નેપોલિયન પોતાના લશ્કરને ફ્રાન્સના ઉત્તર કિનારા ઉપરથી સીધું જ દક્ષિણ જર્મનીમાં દોરી ગયો અને તેવીસ દિવસમાં પાંચસો માઇલનું અંતર કાપીને તે લશ્કર ઉલ્મ ખાતે ઓસ્ટ્રિયન લશ્કરની પાછલી હરોળ પાસે આવીને ઊભું હતું ફ્રેન્ચ લશ્કરના આ પ્રકારનો અકલ્પ્ય આગમનથી જ ગભરાયેલા ઓસ્ટ્રિયનોએ સામનો તો કર્યો પરંતુ વ્યર્થ ઉલ્મની આ લડાઈમાં વીસ ઓક્ટોબર અઢારસો ને પાંચ નેપોલિયનનો ભવ્ય વિજય થયો અને સાઠ હજાર ઓસ્ટ્રિયન સૈનિકો એકસો ને વીસ તોપો અને ત્રેવીસ સેનાપતિઓને કબજે કરીને તેણે ઓસ્ટ્રિયાના પાટનગર વિયેના તરફ સીધી દોટ મૂકી ત્રણ જ અઠવાડિયામાં તે વિયેનાને દરવાજે આવી પહોંચ્યો પરંતુ શહેનશાહ ફ્રાન્સિસ બીજો રશિયાની લશ્કરી મદદ મેળવવાની આશાએ ઉત્તર પૂર્વ તરફ નાસી ગયો હતો આથી નેપોલિયને તેનો પીછો પકડ્યો અને બીજી ડિસેમ્બર અઢારસો ને પાંચના રોજ તેના જ રાજ્યાભિષેકની પ્રથમ વર્ષગાંઠના દિવસે તેણે ઓસ્ટરલીઝની લડાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયાના સંયુક્ત લશ્કરોને હરાવીને છિન્ન ભિન્ન કરી નાખ્યા રશિયનો તો નાસી ગયા પરંતુ ઓસ્ટ્રિયાના શહેનશાહને પ્રેસબર્ગની અપમાનજનક સંધિ નેપોલિયનની સામે ત્રીજી વખત સ્વીકારવી પડી તો આ સંધિથી તેણે ઇટાલીનો કેટલોક પ્રદેશ જતો કરવો પડ્યો અને પોતાનું જે મધ્યયુગથી ચાલ્યું આવતું જર્મનીના રાજ્યોના વડા તરીકેનું જે પવિત્ર રોમનું સમ્રાટનું બિરુદ્ધ પણ જતું કરવું પડ્યું નેપોલિયને જર્મનીના બેવેરિયા અને વર્ટેમ્બર્ગ તથા ચૌદ રાજ્યોના રચેલા ડ્રોઈંગ સંઘને અને તે સંઘના વડા પ્રોટેક્ટર તરીકે નેપોલિયને માન્ય કરવો પડ્યો આમ ઓસ્ટરલીઝની લડાઈમાં નેપોલિયનને ઓસ્ટ્રિયાનો પરાજય કરીને તૃતીય સંઘની કમર તોડી નાખી પરંતુ તેનાથી યુદ્ધનો અંત આવ્યો નહીં કારણ કે આ સમય દરમિયાન જર્મનીના ડ્રાઇન સંઘની રચનાથી વ્યથિત થયેલા જ પ્રશિયાએ નેપોલિયનને ડ્રાઇન પ્રદેશમાંથી લશ્કરો પાછા ખેંચી લેવા માટે આખરી નામો આપ્યું હતું આથી તેને શિક્ષા કરવા માટે નેપોલિયને પોતાનું વિજયી લશ્કર પ્રશિયા તરફ દોર્યું અને એક જ દિવસમાં ચૌદ ઓક્ટોમ્બર અઢારસો ને છ જેના તથા આવેશ બે લડાઈઓમાં પ્રશિયન લશ્કરનો વિનાશ કરી તેના પાટનગર બર્લિનનો તેણે કબજો લીધો પ્રશિયાનો રાજવી ફેડ્રિક વિલિયમ ત્રીજો રશિયાનાસી ગયો પરિણામે નેપોલિયન પોતાના વિજય લશ્કરને રશિયા તરફ દોરી ગયો ત્રીજું છે ટીલસીટની સંધિ અઢારસો ને સાતના ફેબ્રુઆરીની આઠમી તારીખે ઇલુની ખૂંખાર લડાઈમાં રશિયન લશ્કરને પ્રથમ પરાજય આપ્યા પછી ચાર મહિના બાદ નેપોલિયનના લશ્કરે રશિયનોને ફિનલેન્ડની લડાઈ બાર જૂન અઢારસો સાતમાં ફરી વખત હરાવ્યા પરિણામે ઝાર એલેક્ઝાન્ડર પહેલાં સંધિની માંગણી કરી અને મિત્રતાના વાતાવરણમાં બંને શહેનશાહુ મળ્યા અને તેમણે ટિલસીટની સંધિ ઘડી કાઢી હવે ટિલસીટની જે સંધિ છે એ નેપોલિયનની લશ્કરી તેમજ રાજનૈતિક પ્રતિભાની સર્વોચ્ચ સિદ્ધિ ગણાય છે તે સાથે તે તેની કારકિર્દીનું પણ સર્વોચ્ચ શિખર હતી આ સંધિથી પ્રશિયાના એક વિભાગ પશ્ચિમ પ્રશિયા હેનોવર તથા કેટલાક નાના જે જર્મન રાજ્ય રાયો હતા એમાંથી વેસ્ટ ફાલિયાનું સ્વતંત્ર રાજ્ય રચવામાં આવ્યું આ રાજ્યના રાજવી તરીકે નેપોલિયનના જ ભાઈ ઝેરોમને મૂકવામાં આવ્યો આ ઉપરાંત પ્રશિયાના બીજા વિભાગ મુખ્યત્વે પ્રશિયાના રાજવી મહાન ફેડ્રિકે જે પ્રદેશો પોલેન્ડ પાસેથી પડાવી લીધા હતા તેમાંથી ગ્રાન્ડ ડચી ઓફ વોર્સો નામનું નાનું રાજ્ય રચી અને સેક્સનીના ઠાકોર ઇલેક્ટર જેને કહેવાય કે તેનો રાજવી બનાવવામાં આવ્યો અને આ રીતે પ્રશિયાના રાજ્યને તદ્દન નાનું અને દ્વિતીય કક્ષાનું બનાવી તેની તાકાત તોડી નાખવામાં આવી બીજું છે રશિયા સ્વીડન પાસેથી ફિનલેન્ડ પડાવી લે તો તે પગલું નેપોલિયને મંજૂર રાખવાનું હતું અને તેના બદલામાં નેપોલિયને સર્જેલા નવા રાજ્યો નેપલ્સ હોલેન્ડ વેસ્ટફાલિયા સંઘ ટ્રાઇન સંઘ ગ્રાન્ડ ડચ ઓફ વોર્સો વગેરેને રશિયાએ મંજૂરી આપી ત્રીજું છે કે આ સાથે જ આ બંને જ શહેનશાહો વચ્ચે એક છૂપી સમજૂતી પણ થઈ તે પ્રમાણે ફ્રાન્સે પશ્ચિમ યુરોપ અને રશિયાએ પૂર્વ યુરોપ ઉપર સ્વામિત્વ મેળવવું રશિયાના જ્યારે ઇંગ્લેન્ડ ઉપર ફ્રાન્સ સાથે સમજૂતી કરવા માટે દબાણ લાવવું અને જો ઇંગ્લેન્ડ તેમ ન કરે તો જ્યારે ડેનમાર્ક સ્વીડન તથા પોર્ટુગલને ઇંગ્લેન્ડની વિરુદ્ધમાં એક કરી તેમના બંદરો ઇંગ્લેન્ડના વહાણો માટે બંધ કરવા તેમ નક્કી કરવામાં આવ્યું હતું ત્યારબાદ છે નેપોલિયન નવા યુરોપીય સામ્રાજ્યનો સર્જક તો આમ ટીલ્સીટની નેપોલિયનની સત્તાની ચરમસીમા બની રહ્યું કારણ કે આ સમયે લગભગ સમગ્ર યુરોપ તેના વર્ચસ્વ નીચે હતું તે ફ્રાન્સનો સમ્રાટ ઇટાલીનો રાજવી અને ડ્રાઇન સંઘનો સમરક્ષક હતો તેનો એક ભાઈ લુઈ નેપોલિયન હોલેન્ડનો રાજવી હતો બીજો ભાઈ ઝેરોમ વેસ્ટફાલિયાનો અને ત્રીજો ભાઈ જોસેફ નેપલ્સનો રાજવી હતો પાછળથી અઢારસો ને આઠમાં તેણે સ્પેનનો કબજો લઈને ત્યાં જોસેફને રાજવી તરીકે મૂક્યો ત્યારે નેપલ્સમાં તેણે પોતાના બન્નેવી અને સેનાપતિ ને રાજવી બનાવ્યો હતો આ રીતે ફ્રાન્સની જે સીમાઓની આસપાસ આધીન રાજ્યોની જે આખી હારમાળા ઊભી કરી તે સાલમેનની જેમ સમસ્ત પશ્ચિમ યુરોપનો સ્વામી બન્યો હતો આ ઉપરાંત યુરોપમાં બાકી રહેલા રાજ્યોમાં ઓસ્ટ્રિયા અને પ્રશિયાની સત્તા ભાંગી પડી હતી અને રશિયા તેનું મિત્ર હતું માત્ર ઇંગ્લેન્ડ જ તેનું બળવાન દુશ્મન રહ્યું હતું તે દ્રષ્ટિએ ખરેખર ઇતિહાસના કોઈપણ રાજવીએ યુરોપ ઉપર આટલું બહુ બધું જ સ્વામિત્વ ભોગવ્યું ન હતું તેમ કહીએ તો તેમાં અતિશયોક્તિ ગણાશે નહીં આમ તેણે ફ્રાન્સના આધિપત્ય નીચે યુરોપના નવા સામ્રાજ્યનું સર્જન કરીને કાર્નિનલ રિસલ્યુ મેઝેરિન અને લુઈ ચૌદમાંના સ્વપ્નો સાકાર કર્યા હતા આશ્રિત અને સર્જિત રાજ્યોના બનેલા કંઈક અંશે સમવાય સ્વરૂપના આ સામ્રાજ્યમાં એક જ વ્યક્તિની ઈચ્છા સર્વોપરી હતી વાસ્તવમાં આ વ્યક્તિની ઈચ્છા ઉપર જ આ વિશાળ અને બહુરંગી સામ્રાજ્યનું અસ્તિત્વ નિર્ભર હતું તે યુરોપ ઉપર ફ્રાન્સના લશ્કરી બળ વડે લાદવામાં આવ્યું હતું અને તે બળ જ્યારે તૂટી પડે ત્યારે તેની સાથે તે પણ તૂટી પડવાનું હતું પરંતુ તે પહેલાં તો તેણે ફ્રાન્સની ક્રાંતિના મહામંત્રો સ્વતંત્રતા સમાનતા અને બંધુભાવ રાષ્ટ્રવાદ વગેરેને ઝીલીને આત્મસાત કરી લીધા હતા નેપોલિયનનું સામ્રાજ્ય તૂટી પડવાનું હતું પરંતુ આ મંત્રોનો પ્રભાવ ચિરંજીવી રહી જવાનો હતો હવે જુઓ પરાજય અને તેનું પતન શરૂઆતમાં તો નેપોલિયને ઓસ્ટ્રિયાની સેનાને ડેસ્ટ ડ્રેસ્ટન મુકામે હરાવી પરંતુ તે પછી સોળથી અઢાર ઓક્ટોબરના ત્રણ દિવસો સુધી ચાલેલી લિપઝિંગની જે લડાઈ હતી તેનો ભયંકર પરાજય થયો અને તેને નાસવું પડ્યું તુરંત જ તેનું યુરોપ વ્યાપી સામ્રાજ્ય તથા વર્ચસ્વ પત્તાના બંગલાની જેમ તૂટી પડ્યું ડ્રાઇન સંઘ તૂટી ગયો સેક્સની સિવાયના તેના બધા જ રાજ્યો તથા બેવેરિયા ડેનમાર્ક હોલેન્ડ વગેરે તેનો પક્ષ ત્યજી અને મિત્ર રાજ્યોના પક્ષે ભળી ગયા ખુદ તેના ભાઈ ઝેરોમને ફાલિયામાંથી નાસવું પડ્યું અને તેનો બનેવી મુરા નેપલ્સનો રાજવી મિત્ર રાજ્યોના પક્ષે ચાલ્યો ગયો યુરોપના રાજ્યોએ બર્લિનના આદેશનો ત્યાગ કરીને પોતાના બંદરો ઇંગ્લેન્ડના વ્યાપાર માટે ખુલ્લા મૂકી દીધા આ રીતે નેપોલિયન માટે પરિસ્થિતિ ખરેખર વિકટ બની ગઈ તેમ છતાં જ મિત્ર રાજ્યો તેની સાથે હજુ પણ સમજૂતી કરી તેની પાસે ફ્રાન્સની ગાદી તથા જ ફ્રાન્સની પ્રાકૃતિક સીમાઓ એટલે કે બેલ્જિયમ ડ્રાઇનલેન્ડ અને ઇટાલીની સરહદ પરનું સેવીય રહેવા દેવા તૈયાર હતા માત્ર તેણે તે સીમાઓ બહારનો જે પ્રદેશ હતો તે ત્યજી દેવાનો હતો પરંતુ તે સમયની તેની પરિસ્થિતિ જોતાં આ સર્વોત્તમ દરખાસ્ત હતી પરંતુ તેણે જીદ અને અહમને કારણે તે દરખાસ્ત ફગાવી દીધી અને મિત્ર રાજ્યોના લશ્કરો ઉત્તર અને દક્ષિણ તરફથી ફ્રાન્સ ઉપર ધસી ગયા એક ડિસેમ્બર અઢારસો ને તેર મિત્ર રાજ્યોને આશા હતી કે તેઓ એકાદ અઠવાડિયામાં પાટનગર પેરિસમાં પહોંચી જશે પરંતુ અત્યાર સુધી આક્રમક લડાઈઓ લડવાને ટેવાયેલા નેપોલિયને પહેલી જ વખત સંરક્ષણાત્મક લડાઈમાં પણ એટલી જ યુદ્ધ કુશળતા દેખાડી મિત્ર રાજ્યોના અનેક ઘણા મોટા સૈન્યો આ સૈન્યોમાં બધા મળીને દસ લાખ અઠ્યાવીસ હજાર જેટલા સૈનિકો હતા ને તેણે ઉતાવળે એકઠા કરેલા પોતાના નાના સૈન્ય વડે ઠેર ઠેર રોકી રાખ્યા અને એક અઠવાડિયામાં પૂરો થનારો જંગ નવ અઠવાડિયા સુધી ચાલ્યો હતો દરમિયાનમાં તેણે ઓસ્ટ્રિયા સાથે વાટાઘાટો કરી તેની અગાઉની જે દરખાસ્તો હતી તે સ્વીકારવાની પણ તેની તૈયારી બતાવી પરંતુ તે હવે તક ચૂકી ગયો હતો મિત્ર રાજ્યો હવે તેનો સંપૂર્ણપણે પરાજય ઈચ્છતા હતા અને તે ઈચ્છા તેમણે એકત્રીસ માર્ચ અઢારસો ને ચૌદના રોજ પેરિસનો કબજો લઈને પૂરી કરી નેપોલિયન ફોન્ટેમ્બલો નાસી ગયો સેનેટે બીજી એપ્રિલના દિવસે તેને પદભ્રષ્ટ કર્યો તથા ટેલિરાના નેતૃત્વ નીચે કામ ચલાઉ લશ્કરની પણ રચના કરી પરંતુ નેપોલિયને ગાદી ત્યાગ કર્યો અને મિત્ર રાજ્યોએ તેની સાથે સંધિ કરી અને તેને ભૂમધ્યમાં આવેલા એલ્બાના નાના ટાપુ ઉપર પહોંચાડી દેવામાં આવ્યો તેનો શહેનશાહનો જે ખિતાબ હતો તે પણ એ તેનો સ્વીકાર કરી રાખ્યો અને આ ઉપરાંત તેને વર્ષે વીસ લાખ ફ્રાંકનું પેન્શન તેના કુટુંબીજનોને પચીસ લાખનું પેન્શન અને તેની રાણી મેરિયા લુઈસા જે ઓસ્ટ્રિયાની રાજકુમારી હતી ને પણ ઇટાલીના ત્રણ નાના રાજ્યો આપવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્રાન્સની ગાદીએ લુઈ સોળમાના નાના ભાઈ લુઈ અઢારનો રાજ્યાભિષેક કરી મિત્ર રાજ્યોએ યુદ્ધની પૂર્ણાહુતિ કરી અને તે પછી ફ્રાન્સની રાજ્યક્રાંતિ તથા નેપોલિયનના યુદ્ધોએ જન્માવેલી રાજનૈતિક તથા યુરોપની જે પુનઃવ્યવસ્થાને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે મિત્ર રાજ્યોના મુસદીઓએ ઓસ્ટ્રિયાના આમંત્રણથી તેના પાટનગર વીએના તરફ પ્રયાણ કર્યું હવે છે સો દિવસો અને વોટરલુના મેદાનમાં જ આખરી પતન મિત્ર રાજ્યોનું આ વીએના સંમેલન અઢારસો ચૌદની પહેલી નવેમ્બરે શરૂ થયું પરંતુ તુરંત જ તેમના વચ્ચે પ્રદેશોની વહેંચણી બાબત અંદરો અંદર મતભેદો શરૂ થયા નેપોલિયન નાના ટાપુમાં રહીને મિત્ર રાજ્યોમાં પડેલી જે ફાટ ફૂટોને રસપૂર્વક નિહાળી રહ્યો હતો તે સાથે જ ફ્રાન્સમાં પણ લુઈ અઢાળમાંના શાસન પ્રત્યે જનતાના મોટા ભાગમાં અસંતોષ પેદા થયો હતો અને નેપોલિયનના સમયના હજારો સૈનિકોને કાં તો છૂટા કરવામાં આવ્યા હતા અથવા તેમના વેતનમાં કાપ મૂકવામાં આવ્યો હતો તેથી તેઓ પણ લુઈની વિરુદ્ધ થતા જતા હતા તેની પણ નેપોલિયને મનમાં નોંધ રાખી હતી પરિણામે જ મિત્ર રાજ્યોના પરસ્પર મતભેદો તથા જ ફ્રાન્સની જનતામાં જે પ્રસરી રહેલા અસંતોષનો લાભ લેવા માટે નેપોલિયનને એક રાત્રે બ્રિટિશ નૌકા કાફલાની નજર ચૂકાવીને એલ્બામાંથી નાસી છૂટ્યો અને માર્ચની પહેલી તારીખે અઢારસો પંદર તે ફ્રાન્સના કેને બંદરે ઉતર્યો તે વખતે તેની સાથે માત્ર બારસો જ અંગરક્ષકોનું દળ હતું પરંતુ તેને ફ્રાન્સના જનતામાં અજબ શ્રદ્ધા હતી અને તેની તે શ્રદ્ધા સાચી પણ નીવડી તેના આગમનથી ફ્રાન્સભરમાં ઉત્સાહ છવાઈ ગયો ઠેર ઠેર ઉત્સાહ ગયેલી જનતાએ તેનું સ્વાગત કર્યું ફ્રાન્સના ખૂણે ખૂણેથી તેના જૂના સૈનિકો તેને આવીને મળવા લાગ્યા અને લુઈ અઢાડમાંએ તેને પકડવા માટે મોકલેલા લશ્કરના સૈનિકો પણ તેના પક્ષે ભળી ગયા આખે રસ્તે તેના લશ્કરમાં આ રીતે વધારો થતો રહ્યો અને માર્ચની વીસમી તારીખે સાંજે જ્યારે તેણે પેરિસમાં વિજયી પ્રવેશ કર્યો ત્યારે થોડા કલાક પહેલાં લુઈ અઢાડમો ત્યાંથી નાસી ગયો હતો પાછળથી સેન્ટ હેલેનામાં નેપોલિયનને કોઈએ પૂછ્યું હતું શહેનશાહ તરીકેની તમારી જિંદગીમાં સૌથી વધુ સુખી સમય કયો હતો તો ત્યારે તેણે તેમને બે ધડક જવાબ આપ્યો હતો કે કેનેથી પેરિસ સુધીની કૂચનો સમય પરંતુ તેનો આ સુખી સમય માત્ર સો દિવસ સુધી જ રહેવાનો હતો તેના પ્રત્યાગમનના સમાચાર મળતાં જ વીએના સંમેલનમાં એકઠા મળેલા મુસદીઓએ પોતપોતાના મતભેદો સંકેલી લીધા અને તુરંત જ યુરોપની શાંતિના આ શત્રુને પરાસ્ત કરવા માટે તેમણે સંયુક્ત સેના રચી બેલ્જિયમમાં લગભગ એક લાખની સેના સાથે પડેલા ઇંગ્લેન્ડના સેનાપતિ ડ્યુક ઓફ વેલિંગ્ટનને મદદ કરવા માટે પ્રશિયાના સેનાપતિ બ્લસરને એક લાખ સત્તર હજારની સેના લઈને મોકલવામાં આવ્યો પરંતુ નેપોલિયને તે બે સેનાપતિઓ એકઠા થાય તે પહેલાં જ બ્લશરને વીજળી ઝડપે હરાવ્યો અને તેને પીછેહટ કરવાની ફરજ પાડી તે પછી તે એટલી જ ઝડપે બેલ્જિયમમાં યુક ઓફ વેલિંગનને હરાવવા ગયો તે દરમિયાન વેલિંગ્ટન બેલ્જિયમમાં ફ્રાન્સની દિશામાં જ આગળ વધીને વોટરલુના મેદાન સુધી પહોંચી ગયો હતો અહીં જૂન મહિનામાં પ્રખર સૂર્યના તાપમાં બંને સૈન્યો વચ્ચે સાત કલાક સુધી જીવન મરણનો સંગ્રામ ખેલાઈ ગયો અઢારસો પંદર નેપોલિયનની કારકિર્દીની આ સાઠમી અને અંતિમ લડાઈ હતી દિવસ દરમિયાન લડાઈનું પલ્લુ એક યા બીજા પક્ષે નમતું રહ્યું આખરે જ સાંજે ચારેક વાગે પ્રશિયન સેનાપતિ બ્લુસર પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યો અને તેણે યુદ્ધનું ભાવિ નક્કી કરી નાખ્યું નેપોલિયનનું જે સૈન્ય હતું એ તે પાછું હટ્યું અને વેરવિખેર થઈને નાસવા માંડ્યું નેપોલિયન પોતે પણ નાઠો તે દિવસે વોટરલુના મેદાનમાં સૂર્યાસ્ત સમયે નેપોલિયનનો સૂર્ય પણ કાયમ માટે અસ્ત પામી ગયો અને વોટલુની લડાઈ વિશ્વની નિર્ણાયક લડાઈઓમાં એક બની રહી નેપોલિયન ફ્રાન્સમાંથી અમેરિકા તરફ નાસી જવા માગતો હતો પરંતુ ઇંગ્લેન્ડનું નૌકા સૈન્ય ફ્રાન્સના બંદરોની ચોકી કરી રહ્યું હતું તેથી છેવટે થાકીને તેણે બેલેરેકોન નામના એક બ્રિટિશ જહાજનું શરણ શોધ્યું એમ કહીને કે હું એક ખાનગી ગૃહસ્થ તરીકે યુદ્ધ કેદી તરીકે નહીં બ્રિટિશ રાષ્ટ્રની મહેમાન ગતિ શોધતો આવ્યો છું પરંતુ અંગ્રેજ શાસકોને તેના નામનો એટલો બધો ભય હતો કે તેને ઇંગ્લેન્ડને કિનારે પણ ઉતરવા દેવામાં ન આવ્યો તેને બદલે તેને દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સેન્ટ હેલેનાના એકલવાયા ખડકાળ ટાપુ ઉપર રાજકેદી તરીકે મોકલી આપવામાં આવ્યો ત્યાં અસહ્ય એકાંત અને અનેકવિધ અપમાનોની વચ્ચે તેની જિંદગી ટૂંકાતી ગઈ અને આખરે અઢારસો ને એકવીસની પાંચમી મેએ માત્ર બાવન વર્ષની જ ઉંમરે તેણે દેહ ત્યાગ કર્યો મૃત્યુ સમયે તેના છેલ્લા શબ્દો હતા જ ફ્રાન્સ લશ્કર સેનાપતિ જોસેફાઇન તેને એક સાદી નામ કે તિથિના ઉલ્લેખ વિનાની કબરમાં દાટવામાં આવ્યો જ્યાંથી વીસ વર્ષ પછી તેના અવશેષો ફ્રાન્સમાં લાવવામાં આવ્યા હતા હવે નેપોલિયનના પતન માટેના કેટલાક જવાબદાર પરિબળોની ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડ સાથેની તેની દુશ્મનાવટ તો તે નેપોલિયનના પતન માટેનું સૌથી વધારે જવાબદાર પરિબળ હતું તે ઇંગ્લેન્ડ રચિત ત્રણ ત્રણ સંઘો તોડી શક્યો નહીં તેનું કારણ ઇંગ્લેન્ડની સમર્થ નૌકા તાકાત તેને જ કારણે ઇંગ્લેન્ડના આર્થિક સામ્રાજ્યને ગૂંગળાવવાની તેની ખંડીય યોજના નિષ્ફળ ગઈ હતી ઉલટું તે યોજનાના પ્રત્યુત્તર રૂપે ઇંગ્લેન્ડે જ્યારે યુરોપના બંદરોને નાકાબંધી કરી ત્યારે નેપોલિયનના આધિપત્ય નીચે રહેલી જનતા જીવન જરૂરિયાતની ચીજો વગર ગૂંઘળાવા લાગી તેને કારણે કેટલાક રાજ્યોએ આ યોજનામાં છૂટછાટો મૂકવાની નેપોલિયનને અરજીઓ કરી કેટલાકે ઇંગ્લેન્ડનો માલ ચોરીછૂપીથી લાવવા માંડ્યા પરંતુ બધી જગ્યાએ આ યોજનાને કારણે તેણે જનતાનો રોષ અને અસંતોષ વહરી લીધા જેણે પાછળથી તેના પતનને સરળ અને ઝડપી બનાવ્યો બીજું છે રાષ્ટ્રીય ભાવનાનો સામનો એ નેપોલિયનના પતન માટેનું બીજું મહત્ત્વનું જવાબદાર પરિબળ હતું તેની ઇંગ્લેન્ડ સામેની આર્થિક પ્રતિબંધની જે યોજના તથા જ તેના પાલન માટે જોહુકુમીએ જ યુરોપની જનતામાં તેની વિરુદ્ધ રાષ્ટ્રીયતાની ભાવના જાગૃત કરી હતી સૌ પહેલાં આ ભાવના પોર્ટુગલ અને સ્પેનમાં તથા પાછળથી પ્રશિયામાં બળવતર બની હતી તેને કારણે તેને સ્પેનિશ વિગ્રહ તથા રાષ્ટ્રોની લડાઈમાં સંડોવાવું પડ્યું હતું જે તેને માટે અત્યંત ખતરનાક સાબિત થયું હતું ત્રીજું છે પોપ સાથેના બગડેલા સંબંધો જવાબદાર ગણાય છે તેણે અઢારસો ને એકમાં પોપ સાથે મિત્રાચારીની સંધિ કરી પરંતુ અઢારસો ને છમાં તેની પેલી સ્થાપિત ખંડીય યોજનાને સફળ બનાવવા માટે તેણે પોપ ઉપર તેના તાબાના પ્રદેશમાં આવેલા બંદરો ઇંગ્લેન્ડ માટે બંધ કરવા દબાણ કર્યું પોપે તેમ કરવાનો ઇનકાર કરતાં નેપોલિયને રોષે ભરાઈને પોપને જ કેદ કર્યો તેને કારણે યુરોપભરની ખાસ કરીને સ્પેન પોર્ટુગલ અને ફ્રાન્સની કેથલિક જનતાની લાગણી દુભાઈ અને તેઓ મનથી નેપોલિયનની વિરુદ્ધ થઈ ગયા હતા દસ વર્ષ પહેલાં તેણે પોતે જ નોંધ કરી હતી કે રોમ એટલે કે કેથોલિક પંથના વડા પોપની અસર અનેક ઘણી બળવતર છે તેમ છતાં જ તેણે પોતે જ પોતાના આ મંતવ્યની વિરુદ્ધ આચરણ કરવાની મૂર્ખાઈ કરી તેનો તેને પાછળથી ઘણો પસ્તાવો થયો હતો પાંચમું અને છેલ્લે રશિયા સાથેની તેની દુશ્મના વટે તેના પતનને વધારે ઝડપી બનાવ્યું તેમ કહી શકાય જો કે રશિયા સાથેની તેના મિત્રચારી ભર્યા સંબંધો તૂટવામાં પણ તેની પેલી ખંડીય જ યોજના જ મહદઅંશે જવાબદાર હતી રશિયન આક્રમણની નિરર્થકતાએ નેપોલિયન નેપોલિયનની અજેયતાનો ભ્રમ ભાંગી નાખ્યો તે ઉપરાંત તેના સારામાં સારા જે તાલીમબદ્ધ લશ્કરનો રશિયામાં વિનાશ થયો જેને કારણે તે ઝડપથી નવું લશ્કર તૈયાર કરી શક્યો નહીં અને તેને ચતુર્થ સંઘના હાથે પરાજય સહન કરવો પડ્યો આ ઉપરાંત કેટલાક ઇતિહાસકારો કેટલીક બાબતોને પણ નેપોલિયનના આખરી પતન માટે જવાબદાર ગણે છે જેમ કે તેની વિકૃત મહત્વાકાંક્ષાઓ સતત વિજયોને કારણે તેનામાં આવેલો અહંકાર સતત પરિશ્રમથી તેને લાગેલો થાક અને તેની ત્વરિત નિર્ણય લેવાની શક્તિ પર પડેલી વિપરીત અસર પાછળથી તેના સ્વભાવમાં આવેલું જિદ્દીપણું અને તેના ભાઈઓ અમુક સેનાપતિઓ તથા ટેલિરા જેવા વિશ્વાસુ સાથીદારોની બે વફાઈ આ બધા જ કારણોએ પણ ઉપર જણાવ્યા પ્રમાણેના મુખ્ય પરિબળોને મદદ કરી અને તે બધાએ નેપોલિયનને આખરી પતનના માર્ગે ધસ્યો જો કે પાછળથી સેન્ટ હેલેનામાં નેપોલિયને પોતે પોતાના પતનના કારણો ત્રણ શબ્દોમાં જ વર્ણવ્યા જે છે સ્પેન પોપ અને રશિયા તેનું આ પૃથ્થકરણ અંશે સાચું હતું પરંતુ આ ત્રણેય પરિસ્થિતિઓને ઉપસ્થિત કરનારા તેને સાંકળનારા તથા તેને મદદ કરનારા એક મહત્વના પરિબળનો ઉલ્લેખ કરવાનું તે કદાચ જાણીબૂજીને ભૂલી ગયો હતો તે પરિબળ હતું સમુદ્રો ઉપર સર્વોપરી સત્તા ભોગવતું ઇંગ્લેન્ડ નેપોલિયનની વહીવટી પ્રતિભા શાસન વ્યવસ્થા અને સુધારા નેપોલિયન માત્ર એક સફળ સેનાપતિ કે અદ્વિતીય વિજેતા જ ન હતો તે સાથે તે એક રચનાત્મક પ્રતિભાવંત વહીવટ કરતા પણ હતો વાસ્તવમાં તેની જે શાસન વ્યવસ્થા જે છે એ અન્ય સુધારાઓની તેને યુદ્ધ મેદાનમાં વિજયો કરતાં પણ વધારે પ્રતિષ્ઠા અપાવેલી છે ઇતિહાસકાર ફીસર કહે છે તેમ તેના વિજયો કદાચ ટૂંક જેવી હતા પરંતુ તેની મુલકી વ્યવસ્થાની ઇમારત ગ્રેનાઇટ પથ્થર ઉપર ખડી હતી અને ચિરંજીવ બનવા નિર્મ નિર્માયેલી હતી તેમાંના ઘણા ખરા સુધારા તો તેણે પ્રથમ કોન્સલ તરીકે શાસનની ધુરા સંભાળી ત્યારે અત્યંત ટૂંકા સમયમાં જ કર્યા હતા અને તેના કોન્સલ સમયના જે તથા સમ્રાટ સમયના સુધારાઓમાં મુખ્ય જે છે એની ચર્ચા કરીએ તો એક છે વહીવટી સુધારા અને નેપોલિયને સમગ્ર તંત્રનું કેન્દ્રીકરણ કર્યું અને તેની વહીવટી વ્યવસ્થામાં સમગ્ર દેશને પ્રાંતમાં અને જિલ્લાઓમાં જ તાલુકાઓમાં વહેંચી નાખવામાં આવ્યા હતા પ્રાંતોમાં પ્રિફેક્ટ જિલ્લાઓમાં નાયબ પ્રિફેક્ટ તથા તાલુકાઓમાં મેયરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી તથા તેઓ કેન્દ્ર સરકારને જિલ્લાઓની સ્થાનિક સભાઓને નાબૂદ તો ન જ કરી પરંતુ તેની રાજકીય સત્તાઓએ તેણે લઈ લીધી જેને પરિણામે તેઓ પ્રિફેક્ટ કે નાયબ પ્રિફેક્ટના અંકુશ નીચે તેમને માત્ર સલાહ આપનારી સંસ્થાઓ બની રહી આ પ્રકારની વ્યવસ્થાને કારણે ફ્રાન્સની જનતાના પરંતુ તેને બદલે વહીવટમાં એકસૂત્રતા કુશળતા કાર્યદક્ષતા તથા પ્રમાણિકતા આવી જે ઘણો મોટો લાભ હતો કારણ કે તેને પરિણામે પ્રશાસનમાં સુવ્યવસ્થા શાંતિ અને સલામતીનું વાતાવરણ સર્જાયું વેપાર ઉદ્યોગોનો વિકાસ શક્ય બન્યો તથા આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ આવી આ બધાને કારણે જનતાને જ રાજનૈતિક સ્વતંત્રતા ગુમાવ્યાનો જે ડંખ રહ્યો નહીં અને લોકોએ તેને જલ્દી માફ કરી દીધો આર્થિક સુધારા જોઈએ તો કુશળ અને કાર્યક્ષમ વહીવટી ઉપરાંત નેપોલિયનના આર્થિક સુધારાઓને કારણે પણ દેશમાં આર્થિક સમૃદ્ધિને વેગ મળ્યો આ સુધારા મુખ્યત્વે આ મુજબ છે ફ્રાન્સની પુરાણી વ્યવસ્થાની સાપ રૂપ કર પદ્ધતિને સ્થાને તેણે નવી અને સરળ કર પદ્ધતિ દાખલ કરી જેમાં કર વસૂલ કરવાનું કાર્ય સ્થાનિક સંસ્થાઓને બદલે કેન્દ્ર સરકારના અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું આથી વસૂલાતમાં કાર્યદક્ષતા તથા પ્રમાણિકતા આવી અને ફ્રાન્સનો ખેડૂત હવે પહેલાં કરતાં માત્ર જેટલો જ કર ભરતો છતાં જ રાજ્યની તિજોરીમાં કરની આવક બમણી જમા થવા લાગી હતી ત્યારબાદ છે વેપારના ઉત્તેજન તથા જ તેની સગવડ માટે તેણે ઈસવીસન અઢારસો નેવમાં બેંક ઓફ ફ્રાન્સની સ્થાપના કરી અને તેણે સોત્રીસ જેટલા નવા ધોરીમાર્ગો તથા પુલો બનાવડાવ્યા હતા જૂની નહેરો અને જલાગારો સમરાવી બંદરોને વધારે સગવડ ભર્યું બનાવ્યા હતા તેણે આંતરિક જકાતો નાબૂદ કરી અને તે સાથે જ વિદેશોમાંથી આવતા માલ ઉપર વધારે જકાત નાખી ફ્રેન્ચ ઉદ્યોગોને સરળ રક્ષણ અને ઉત્તેજન આપ્યું ત્યારબાદ છે નવા તોલમાપ તથા નવા ચલણો દાખલ કર્યા નેપોલિયનના જ વહીવટી અને આર્થિક સુધારાઓને કારણે પુરાણી વ્યવસ્થાના બે મોટા દૂષણો છે વહીવટી અરાજકતા અને નાણાકીય અવ્યવસ્થા દૂર થયા તે રીતે જ જોઈએ તો આ ક્ષેત્રોમાં ક્રાંતિએ અઘરું અધૂરું રાખેલું જે કાર્ય હતું તે પૂરું કરીને નેપોલિયનને ક્રાંતિની સ્થિરતા ગણાવી ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક સુધારા છે ક્રાંતિએ દેશમાં સમાનતા સ્થાપવાની ઘોષણા કરી હતી તેમ છતાં જ સરકારી નોકરીઓમાં ભેદભાવ ચાલુ રહ્યો હતો હવે નેપોલિયને તે દૂર કરી સમાનતાની ભાવનાને જ વેગ આપ્યો તેણે સરકારી નોકરીઓમાં કોઈ પણ ભેદભાવ વગર માત્ર લાયકાતના જ ધોરણે ભરતી કરવાનું ઠરાવ્યું હતું તે ઉપરાંત ભાઘેડું ઉમરાઓ તથા જ દેવળના નવા બંધારણને વફાદાર રહેવાના જેમણે શપથ લીધા ના હોય તેવા પાદરીઓની વિરુદ્ધના કાયદાઓ તેણે રદ કર્યા માત્ર બુરબાન રાજવંશના જ ચુસ્ત હિમાયતીઓ માટે તેણે કોઈ છૂટછાટ જાહેર ન કરી આ ઉપરાંત શિક્ષણના ક્ષેત્રે તેણે મહત્ત્વના સુધારા કર્યા આ સુધારાઓથી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું પ્રાથમિક પછી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની તબક્કાવાર યોજના કરવામાં આવી ફ્રાન્સની યુનિવર્સિટીની સ્થાપના કરી અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ તેના અંકુશ નીચે મૂકવામાં આવ્યું આ રીતે તેણે શિક્ષણને રાજ્ય સંચાલિત બનાવ્યું અને તેમાં ખ્રિસ્તી ધર્મ દેશભક્તિ અને દેશના વડા નેપોલિયન પ્રત્યેની ભક્તિને મહત્વ આપવામાં આવ્યું આભાર यः पर